કેમ છે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સંકલ્પમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા અંગ્રેજીના 10 પ્રશ્નો અહીં જોશું. બરાબર છે મિત્રો? તો ચલો હવે આપણે પહેલા પ્રશ્નથી શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, આઈ રિયલી એન્જોય ખાલી જગ્યા ધ પુઅર. બરાબર છે? ઓપ્શનમાં છે હેલ્પ, વિલ હેલ્પ, હેલ્પ અને હેલ્પિંગ. અહીં આપણે પહેલા પ્રશ્નો ગુજરાતી કરીએ તો એવું થશે કે મને ગરીબ લોકોની મદદ કરવી ખૂબ ગમે છે. અહીં મિત્રો આ જે પહેલો પ્રશ્ન છે એ સાદા વર્તમાન કાળમાં છે. હવે અહીં એક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે અહીં એન્જોય છે, તો એન્જોય પછીનું જે બી વર્બ આવે છે એ જીરંડમાં વપરાય છે. એટલે કે જીરંડ એટલે આઈએનજી વાળું ફોર્મ. એટલે અહીં જવાબ આવશે હેલ્પ, હેલ્પિંગ. બરાબર છે? અહીં હેલ્પનું શું થઈ જશે? હેલ્પિંગ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ધ પ્લેન ટુક ઓફ ખાલી જગ્યા મુંબઈ એરપોર્ટ. ઓપ્શનમાં છે ફ્રોમ, એટ, ઇન અને ઓન. અહીં પ્રશ્નનો ગુજરાતી થાય છે, આ કાળ પહેલાં મિત્રો જોઈએ કે અહીં વર્બ ટુક ઓફ એટલે કે વી ટુનું છે, એટલે કે ભૂતકાળ છે. બરાબર છે? એનું ગુજરાતી થશે કે પ્લેન મુંબઈ એરપોર્ટ પરથી ઉપડ્યું, ટુક ઓફ એટલે ઉપડ્યું. તો અહીં થી આવશે, થીનું ઇંગ્લિશ થશે ફ્રોમ. ધ પ્લેન ટુક ઓફ ફ્રોમ મુંબઈ એરપોર્ટ. બરાબર છે મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન છે, ફાઇન્ડ ધ મિનિંગ વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ મ્યુઝિયમ. અહીં આપણે જે કેપિટલ લેટર્સ છે હોપ, એનું અહીં મિનિંગ ફાઇન્ડ કરવાનો છે. તો અહીં વી હોપ ટુ ફાઇન્ડ, સોરી, વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ મ્યુઝિયમ. અહીં ગુજરાતી એવું થાય છે કે અમારે ઝૂની મુલાકાત લેવી હતી પણ અમે મ્યુઝિયમની મુલાકાત લીધી. અહીં ઈચ્છા દર્શાવે છે એટલે કે કંઈક એને જોવું તું ઝૂ બટ એણે મ્યુઝિયમ જોઈને પૂરું કર્યું. તો અહીં હોપનું મિનિંગ થશે વોન્ટેડ, વોન્ટેડ એટલે જોવું તું. અહીં જમ્પ એટલે કૂદવું, સ્ટાર્ટેડ એટલે શરૂ થવું અને વોક્ડ એટલે ચાલવું, પણ બેસ્ટ ફિટ થાય છે વોન્ટેડ એટલે કે જોવું તું. તો અહીં લખી શકાય વી વોન્ટેડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ મ્યુઝિયમ. હવે ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, ડોન્ટ ખાલી જગ્યા યોર ટાઈમ અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન ધ લાઈફ. ઓપ્શન છે લૂઝ, સ્ટાર્ટ, વેસ્ટ અને સ્પોઇલ. તો અહીં આપણે જો આનું ગુજરાતી કરશે તો એવું થશે કે તમારા સમયનો બગાડ ના કરો, નહીતર તમે જીવનમાં સક્સેસ નહીં પામી શકશો. અહીં બગાડ કરવાની વાત થાય છે તો એનું છે ઇંગ્લિશમાં મિનિંગ થાય છે વેસ્ટ. જવાબ આવશે સી, વેસ્ટ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ અધરવાઇઝ યુ કાન્ટ પ્રોગ્રેસ ઇન લાઈફ. ઓકે મિત્રો, ચલો પછીનો પ્રશ્ન છે પાંચમો, હી હેઝ ઇમ્પ્રુવડ હિઝ પરફોર્મન્સ બાય ખાલી જગ્યા અગેન એન્ડ અગેન. અહીં મિત્રો જે આ પહેલો પ્રશ્ન, સોરી પાંચમો પ્રશ્ન છે, એનો ટેન્સ છે પૂર્ણ વર્તમાન કાળ, હેઝ ઇમ્પ્રુવડ. પરથી આપને ખ્યાલ આવશે કે આ જે પ્રશ્ન છે એ પૂર્ણ વર્તમાન કાળનો છે. હવે જે ખાલી જગ્યા છે એમાં બાય પછીનું રૂપ શું આવશે? તો બાય ટોક્ડ, બાય પ્રેક્ટિસિંગ, બાય પ્રેક્ટિસ્ડ અથવા ટોક. તો જોઈએ, હી હેઝ ઇમ્પ્રુવડ હિઝ પરફોર્મન્સ બાય પ્રેક્ટિસિંગ અગેન એન્ડ અગેન. અહીં મિત્રો હેઝ પછી વીથીનું રૂપ છે ઇમ્પ્રુવડ એ આવી ગયું છે, એટલે બાય પછી ઝીણડ વાળું રૂપ લાગશે. પ્રેક્ટિસનું શું થશે? પ્રેક્ટિસિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ ખાલી જગ્યા. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ ખાલી જગ્યા, જેનું મિનિંગ થશે આપણે આપણી હેલ્થની કાળજી રાખવી જોઈએ. શું કામ? હેલ્થ ઇઝ ગુડ, હેલ્થ ઇઝ ટાઈમ ઓર હેલ્થ ઇઝ વેલ્થ. અહીં આપણને ખ્યાલ છે કે જવાબ આવશે હેલ્થ ઇઝ વેલ્થ.
we should take care of health because health is wealth. જે એક રૂઢિપ્રયોગ છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, to run after someone એટલે કે કોઈની પાછળ આપણે દોડીએ તો એને શું કહેવાય એ પૂછવામાં આવે છે. તો રેસ, મેરેથોન, ચેઝ કે ફોલો, તો એને શું કહેવાશે? ચેઝ. આપણે કોઈની પાછળ દોડીએ એને શું કહેવાય? ચેઝ કરવું. ચલો ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે, આઈ હેડ ખાલી જગ્યા હેડેક ઇન ધ મોર્નિંગ. હેડેક એટલે માથાનો દુખાવો. હવે જો સવારમાં માથાનો દુખાવો છે, અત્યારે નથી, એટલે પૂર્ણ ભૂતકાળ છે. આઈ હેડ, હેડ ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે આ ટેન્સ પૂર્ણ ભૂતકાળ છે. તો હવે આઈ હેડ ખાલી જગ્યા હેડેક ઇન ધ મોર્નિંગ, તો અહીં ઓપ્શન છે કીન, વેરી સિવિયર અથવા બેડ. તો એમ આપણે એમ કહેવાય છે કે કેવું હેડેક હતું એ દર્શાવવા માટે અહીં ખાલી જગ્યા છે. તો હેડેકની ઇન્ટેન્સિટી દર્શાવવા માટે આપણે જનરલી સિવિયરનો ઉપયોગ થાય છે. આઈ હેડ સિવિયર હેડેક ઇન ધ મોર્નિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે નવમો, કુસુમ્સ ફાધર વોઝ ખાલી જગ્યા લંડન લાસ્ટ મંથ. લાસ્ટ મંથ એટલે અહીં ભૂતકાળની વાત થાય છે. એટલે કુસુમના ફાધર લંડનમાં ગયા હપ્તે હતા. તો અહીં માં અહીં જવાબ આવશે, તો માને ઇંગ્લિશમાં આપણે કહેવાય છે કુસુમ્સ ફાધર વોઝ ઇન લંડન લાસ્ટ મંથ, એટલે જવાબ આવશે સી, ઇન લંડન લાસ્ટ મંથ. તો ચલો મિત્રો, આ આપણે કેટલાક આઈએમપી ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો અહીં આપણે જોયા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલશો, તથા તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ચોક્કસ સફળતા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આભાર.